અને જે રૂલ્સ ના જે ચાર્ટ જે ચેન્જીસ છે જે એ જોઈએ. આજે બીજા બે એક્ઝામ્પલ જે છે ઈ જોઈએ. તો આગળ આપણે એક્ઝામ્પલ જોયા, એક કન્વર્ઝેશન ટાઈપ હતું, એક બોલે છે અને બીજાનું નામ જે છે સાંભળનારનું નીચે આપ્યું છે, પાછો જે બોલે છે એનું નામ અને સાંભળનારનું નામ. એવી રીતના ચાર લાઈન કે પાંચ લાઈન જે છે એ કન્વર્ઝેશન ટાઈપ આપેલા હોય. પણ હવે જે પેરેગ્રાફ જે છે એ આખા હવે જે ડાયરેક્ટ સ્પીચ જે છે એ પેરેગ્રાફમાં આપેલી છે. હવે એ આપણે નક્કી કરવાનું છે કે કોણ બોલે છે અને કોણ સાંભળે છે. એટલે પહેલું વાક્ય જે હોય એ બોલનારું હોય, બીજું જે છે સાંભળનારનું જવાબ આપતો હોય, પછી જે છે પાછો બોલનાર હોય અને પાછો સાંભળનારનું જવાબ જે છે એ આપતો હોય. એવી રીતના પેરેગ્રાફ જે છે એ આપણે ખાલી પહેલા પાછળ નામ આપેલા હોય કે કોણ જે છે એ બોલનાર જે છે અને કોણ સાંભળનાર જે છે એ આમાં આપેલું હોય. પછી આપણે આગળના જે છે એ જાતે ડિસાઈડ કરવાનું પડશે કે કઈ રીતના આવે. હવે આ જુલાઈ 1912માં આ જે પેરેગ્રાફ જે છે એ પૂછાઈ ગયેલો છે. તો હવે જોઈએ ને પેરેગ્રાફ 10માં પૂછાઈ ગયેલો છે બોર્ડમાં ને આ 12માં. તો પ્રિશા હાઉ બ્યુટિફુલ યુ લુક ઇન ધીસ સારી એક્સક્લેમ એરિક. હવે બોલનાર કોણ થયું? એરિક કહે છે કોને? પ્રિશા ને. એટલે આપણે પેલા શું લખશું? એરિક. હવે જો ઉદ્ગાર ચિહ્ન છે એટલે શું લખશું? એક્સક્લેમ્ડ વે. હવે વખાણ કરે છે કે તું આજે સાડીમાં છે ખૂબ બ્યુટિફુલ લાગે છે. એટલે વે વખાણ કરવા એટલે કે પ્રેસ પણ થઈ શકે અને એડમાયરેશન પણ થઈ શકે. એક્સક્લેમ ધ એરિક એક્સક્લેમ વિથ એડમાયરેશન ટુ પ્રિશા. હવે આપણે લઈએ આ એક સેલ્ફ ફેરફાર કર્યો રિપોર્ટિંગ વર્ષમાં. હવે સર કયો કરશો આપણે સંયોજકનો? તો હાવ જે છે એ આપેલું છે એટલે હાવ આપણે એમ લખી દીધું. હવે ઉદ્ગાર ચિહ્ન એટલે કે એક્સક્લેમેશન માર્ક જે છે એ આપણે કાઢી નાખવાનું કારણ કે આપણે એક્સક્લેમ લખી લીધું છે. તો હવે બ્યુટિફુલ યુ લુક છે આ પાછળ આપેલું છે. હવે યુ ક્યાં લઈ લઈશું આપણે? આગળ યુ કોઈ કોને લાગે? પ્રિશાને. પ્રિશા એટલે શું થશે? યુ નું શી એટલે શી લુક આપેલું છે. સબ્જેક્ટ પછી બી વન. તો આપણે રૂલ્સમાં જે હોય તો સબ્જેક્ટ પછી બી વન આપેલો તો આપણે સબ્જેક્ટ પછી બી ટુ જે છે એ કરી નાખવાનું. એટલે લુક જે છે એને બી ટુ લુક થશે. યુ શી લુક્ડ બ્યુટિફુલ. પછી હું ઇન દેશનો દેટ નિશ્ચિત શબ્દનો ફેરફાર દેટ સારી વાક્ય પૂરું થઈ ગયું. એની પછીનું ઓ થેન્ક યુ. હવે જે કીધું કોને છે? પ્રિશાને. કે તો આ સાડીમાં કેવી બ્યુટિફુલ લાગે છે. પ્રિશા જવાબ આપે છે કે ઓ એટલે કે થેન્ક યુ. તો ઓ જે છે એ શું થશે? એને જવાબ આપે છે થેન્ક યુ નો. એટલે ઓ નીકળી જશે અને થેન્ક યુ જે છે એનું શું થઈ જશે? કીધું હતું કે જો કોંગ્રેચ્યુલેશન્સ આવે તો બે રિપોર્ટિંગ વર્ગ કોંગ્રેચ્યુલેટેડ થઈ જાય અને થેન્ક યુ આપે તો એનું થેન્ક યુ થઈ જાય. તો હવે પ્રિશા વાક્ય પૂરું આખું જે છે થેન્ક યુ આવી જાય. પછી કોણ બોલશે? આ એરિક બોલશે કારણ કે આ કોણ બોલી ગયું? આ એરિક બોલતો હતો. પછી જવાબ કોને? પ્રિશા. હવે એરિક બોલશે એનામાં પ્રિશા જવાબ આપશે. તો ફ્રોમ વેર ડીડ યુ બાય ધીસ સારી? આઈ વોન્ટ ટુ બાય અ સારી ફોર માય સિસ્ટર. તો ફ્રોમ વેર આ જે છે આખે આખું જે આ જે છે પેલું પ્રેપોઝિશન છે અને આ આપણે વેર ડબલ એ જોવું છે. તો આ બે હારો હાર જ રહેશે, અલગ થશે નહીં. તો હવે બોલે છે કોણ? એરિક. અને ક્વેશ્ચન માર્ક જે છે એટલે કે પૂછે છે આસ્ક એરિક આસ્ક પ્રિશા. હવે આપેલું છે ફ્રોમ વેર એટલે બેઠે બેઠું સંયોજક તરીકે એ મૂકી દેશે ફ્રોમ વેર. હવે ડીડ યુ બાય છે એટલે યુ ડીડ થઈ જશે. યુ કોને લાગે? સાંભળનાર. સાંભળનાર કોણ? પ્રિશા. પ્રિશા એટલે કે શી. હવે ડીડ જે છે આપેલું હોય તો હેડ પ્લસ વિત્રી થાય તો શી કારદર્શક શબ્દનો ફેરફાર. હેડ વિત્રી બાય શું થશે? બોટ. બી ઓ યુ જી એસ ટી બોટ. બોટ ધ સારી ક્વેશ્ચન માર્ક નીકળી જશે કારણ કે આપણે આસ્ક્ડ જે છે એ આપણે અહીંયા લખી દીધું. આ હવે એક એક વાક્યમાં બીજું છે એટલે શું કરશું? એન્ડ એડેડ ધેટ આઈ વોન્ટ ટુ બાય અ સારી. હવે એન્ડ આઈ વોન્ટ જે છે આઈ કોને લાગે?
सारी फॉर माय सिस्टर माय जे छे હવે કોને લાગે આઈ મી માય બોલર બોલર કોણ એ તો માય બોલર કોણ એ એટલે કે હિઝ હિઝ સિસ્ટર ઈ વાક્ય પૂરું હવે પ્રિશા બોલે છે એરિક સાંભળે પ્રિશા શું બોલે છે આઈ વોન્ટ ઈટ ફ્રોમ પિંકી સાર જો છે હવે કે છે કે આપણે શું લેશું ખાલી ટોલ તો પ્રિશા told Eric that I phone la ke bol rahe hai Prisha એટલે કે she I bought શું આવેલું છે આ subject plus we to આવેલું છે એટલે શું થશે had plus we to she had bought we to નું વિધેય એક જ થશે એટલે બોલ તો bought એટલે છે she had bought it from पिंकी सारी जंक्शन पूरो थे तो जे जे फेरफार कारकर्षक शब्द प्रमाणे फेरफार जे जे आप पे जा जा के एक अन्या यूज करो प्रॉपर थियो पछि अन्या पे अने अन्या जे छे बी डी गयो छे हेड प्लस बी 3 गयो अने अन्या सब्जेक्ट प्लस बी 2 आपेल छे तो आपणे हेड हेड प्लस વિત્રી અહીંયા પણ સબ્જેક્ટ પ્લસ વી 2 આપેલું છે નું હેડ પ્લસ વી 3 કે અને અહીંયા હાઉ બ્યુટીફુલ હાઉ જે છે એ સંયોજક આપેલું હતું એટલે એનો એ યુઝ કર્યો પછી અહીંયા થેન્ક યુ જે છે એનો થેન્ક્ડ કરી દીધું આપણે તો ફેરફાર જે છે ચાર્ટ માંથી જ છે તો ચાર્ટ જે છે રિવાઇઝ કરતા રહેજો ત્યાર પછી નું એક્ઝામ્પલ છે 10th માં પૂછાયો છે અને એનો પેલું ચોપડી આવે એમાં પણ એક ચેપ્ટર માં જે છે આ પૂછાય છે Do you want to sorry 9th નો ચેપ્ટર ચાલુ છે 10th માં Do you want to buy a basket she asked હવે તેની કહે છે કે ભાઈ Do you want to basket હવે she asked હવે શું ક્વેશ્ચન વર્બ જે છે આપેલો છે એટલે she asked હવે ટૂંકું બગડી આવી કોને કહે છે એ આપણે ગોતવાનું રહેશે અહીંયા એરિક આપ્યું તું છે અહીંયા એરિક આપ્યું અહીંયા કંઈ આપેલું નથી she asked which કહે છે They are very strong made of the finest can no I said I એટલે શું કહે છે I એટલે કે મને એટલે શું થશે મને આપણે જે લખતા હોય એમાં તો એનું મી થશે She asked me હવે if લખ્યું કારણ કે ગીતા હું ડબલ્યુ એચ આઈ કે ડબલ્યુ એચ નથી She asked me if do you એનું શું કરી નાખશું યુ ડુ તો યુ યુ કોને લાગે સાંભળવાનું સાંભળવા કોણ મી મી એટલે કે આઈ એટલે કે હું આઈ ડુ ડસ થાય રીડ આઈ રીડ વોન્ટ ટુ બાય અ બાસ્કેટ પેલું વાક્ય પૂરું તે આર વેરી સ્ટ્રોંગ મેડ ઓફ ધ ફાઇનેસ્ટ કેન હવે કોણે કીધું હતું તેણીએ જ કીધેલું છે એટલે એમાં ને કદ લખશો આપણે એન્ડ એડેડ ધેટ હવે આમાં ફૂલ સ્ટોપ છે નથી ક્વેશ્ચન માર્ક નથી પ્રશ્ન ચિહ્ન એટલે એન એડેડ ધેટ લખીએ તો ચાલે અને કાં તો એન્ડ શી ટોલ્ડ મી એમ લખે તો પણ ચાલે એન એડેડ ધેટ લખું પછી ધે આર ધે જે છે એમ કોને લાગશે હવે ધેનો ફેરફાર જે છે એ નહીં થઈ શકે નહીં કારણ કે એ ઓલરેડી બંનેની વાત જે છે એ આવી જાય એટલે એ જે છે એમનો આપણે તે રાખશું આનું શું થશે વેલ ધે વેલ વેરી સ્ટ્રોંગ મેડ ઓફ ધ ફાઇનેસ્ટ કેન નો આઈ સેડ તો પછી એને છે એ ના પાડેલી છે તો આ પહેલું વાક્ય પૂરું થઈ ગયું પછી બીજું જે છે એ ના પાડે છે કેવી રીતે નો એટલે કે જો હા પડતા હોય તો પોઝિટિવ રિપ્લાય થાય ના પાડે તો નેગેટિવ રિપ્લાય થાય એટલે એન્ડ રિપ્લાયડ નેગેટિવલી આ જે છે આખું એમ આવી ગયું રિપ્લાય નેગેટિવ પછી આઈ ડોન્ટ વોન્ટ અ બાસ્કેટ આઈ એટલે કે હી થશે હી Do does not mean he did not want a
Mask. Tabak Jai, please buy something. I have not sold anything today. She said her very good. She, okay. Please, good. Please, again. Requested. She requested. One, I would check again. Me. She requested to me buy something. Me to buy something. Abhi jo aap kya chahte hain? Dar apoi, and edit that, când a făcut ce ce ai, pur cu adevărat.